કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? આજે આપણે ધોરણ 10 નો 97મો લેક્ચર, તો 97મો લેક્ચર ની અંદર દાખલા નંબર આપણે સ્વાધ્યાય 13.2 માં ચોથો પોઈન્ટ હતા, એને હું પહેલા તો રકમ લખું છું, પછી આપણે આગળ વધીએ શું કહેવા માંગે છે. બરાબર, તો સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 4, એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ, એ હમણાં હું તમને બતાવીશ કેવું હોય, કોઈ ના જોયું હોય તો. ચાર શંકુ આકારના છિદ્રવાળું બનાવેલ છે. રેડી? પછી આપ્યું છે એનું માપ, તો લંબઘનના માપ 15x10x3.5, લંબઘન નું માપ 15 સેમી બાય 10 સેમી બાય 3.5 સેમી છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા,0.5 સેમી. એમાં ચાર ભાગ છે ને, એટલે છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેમી, અને ઊંડાઈ એટલે ઊંચાઈ, ઊંડાઈ છે 1.4 સેમી. તો આ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો. તો આ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો, આ રીતનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. વ્યવસ્થિત પેલા રકમ બોલું છું. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ, લંબઘનમાં તો ખબર પડે જ છે તમને, લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય જુદી હોય, 6 લંબચોરસ પાત્રથી બન્યો હોય લંબઘન. તો એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ, પેન સ્ટેન્ડ ની અંદર શંકુ આકારના ચાર છિદ્ર, જેમાં બોલ પેન રહી જાય એવા શંકુ આકારના ચાર છિદ્ર બનાવેલ છે. લંબઘનનું માપ આપ્યું છે 15 સેમી બાય 10 સેમી બાય 3.5 સેમી, અને છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા આપી છે 0.5 સેમી, અને ઊંડાઈ છે 1.4 સેમી. વ્યવસ્થિત દેખાય છે? તો આ લાકડાના પેન સ્ટેન્ડનું ઘનફળ શોધો, આવી રીતનો ક્વેશ્ચન કરવામાં આવ્યો છે તમને. પહેલા વહેલા લંબઘન કેવી રીતનો આવશે, આવી રીતનો. અવલંબન હોય એની અંદર ચાર શંકુ આકારના છિદ્રો ભૂખા હોય, આ રીતે જોઈ લો. બરાબર, આવો વ્યવસ્થિત ધ્યાન આપજો, બરોબર, એટલે કઈ પ્રોબ્લેમ ના આવે. ટૂંકમાં પેન રહી જાય એ રીતના. બરાબર, શંકુ આકારના કેટલા છિદ્રો મૂક્યા છે? ચાર. હવે પેલા વેલી વાત, લાકડાના સ્ટેન્ડ નું ઘનફળ શોધો, તમને પ્રશ્ન હું પૂછવા માંગુ છું. જો તો પેલા વેલા હું માપ, આટલું માપ લખી લઉં, અહીંયા લખી દઉં, લંબઘન માટે L, B અને H. તો લંબઘન માટે L ગણાશે 15 સેમી, B ગણાશે 10 સેમી, ને આ ગણાશે 3.5 સેમી. પછી શંકુ આકારના ચાર છિદ્ર, તો શંકુ માટે R અને H, તો બે ઇનપુટ છે. R કેટલું? 0.5 સેમી. H કેટલું? 1.4 સેમી. બે વસ્તુ ક્લિયર છે એ જોઈ લો પહેલા. કોઈ પ્રશ્ન છે?
લંબઘન જે લાકડું છે, લંબઘન લાકડાનું માપ 10 સેમી, 15 સેમી, 10 સેમી, 3.5 સેમી લંબાઈ પહોળાઈ ઊંચાઈ, ઓકે. પછી શંકુ માટે ત્રિજ્યાની ઊંચાઈ 4-4 છિદ્રનો આવી ગયો. હવે વાત એવી છે કે આ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધવું હોય તો શું કરવું પડે? તો પહેલા વહેલા આપણે આનું ઘનફળ ગોતલે, લંબઘન, લંબઘનનું ઘનફળ. લંબઘનના ઘનફળનું સૂત્ર તો આપણે આવડતું જ હોય, એલ ગુણ્યા બી ગુણ્યા એચ. એલ કેટલો? 15. બી કેટલો? 10. એચ કેટલો? 3.5. એટલે 35 છેદમાં 10, 10 10 ઉડી ગયા. 15 ગુણ્યા 35, 35 10 350, 35 5 175, એટલે ટોટલ થશે કેટલું? 525. કેટલું થશે? 525 સેન્ટીમીટર ઘન. ગુણાકાર કરી લેવાય, ફાવતો ના હોય તો ની વાત છે. વ્યવસ્થિત પહેલા જોઈ લ્યો, લંબઘન નું ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા h. 10 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5, 3.5 હતા ને 35 ના છેદમાં 10 કરીને ઓલા 10 સામે સામા ઉડાડ નાખા, 35 ગુણ્યા 15 કર્યા તો 525 સેન્ટીમીટર ઘન. હવે આપણે શંકુ આકારના ચાર છિદ્રો ત્યાં લખવાનું. શંકુ આકારના એક સાથે 4-4 નું લઈ લે એટલે ચાર છિદ્રો નું ઘનફળ. બેન ભેગું લઈ લેવાય ને, ચાર છિદ્રો એટલે ચોગડો આગળ, એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ. શંકુ માટે ચાર, એક તૃતીયાંશ પાય એટલે 22/7, ત્રિજ્યા 5/10 કેટલી વખત કરવાના? 2 વખત. અને એચ ઊંચાઈ રકમમાં 21/14/10. આ ચેક કરો. પહેલા વહેલું શંકુ આકારના ચાર છિદ્રો, તો 4-4 નું ઘનફળ એક સાથે લેવાનું હોય તો શંકુ નું ઘનફળ નું સૂત્ર થાય 1/3 પાય આર વર્ગ એચ. ચાર છિદ્રો એટલે આગળ ચોગડો મૂક દીધો, 1/3 પાય એટલે 22/7, આર નો વર્ગ એટલે 5/10, 5/10 અને એચ એટલે 14/10, ઓકે. હવે આપણે આગળ જઈએ તો 7/14 છે મિત્રો, 7 × 2 = 14, બાકી કાંઈ ઉડે એમ નથી, ઉડાડવાય ઉડે આ રીતે. 5 × 2 = 5, 2 × 2 = 4, 4 × 4 = 4 સામે 4 ઉડી ગયા બરોબર. તો હવે આપણે 22 × 2 = 44, 22 × 2 = 44 છેદમાં 3 અને ગુણ્યા 10. જો વ્યવસ્થિત, ઉપર કોણ બચ્યું? 22 × 2 = 44, નીચે કોણ બચ્યું? તો કે 3 × 10, 44 ભાગ્યા 3 કરજો, 44 ભાગ્યા 3, 3 × 1 = 3, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો ચોગડો, 3 × 4 = 12, 2 વધ્યા 0 ઉતારો પોઈન્ટ મૂક્યો, 3 × 6 = 18, 2 વધ્યા 0 ઉતાર્યો, 3 × 6 = 14.66. આવું આવ્યો ને, હજી છેદમાં 10 તો બોલે જ છે, તો 14.66/10, 44 ભાગ્યા 3 કર્યા ને તો 14.66 આવ્યો, હજી છેદમાં 10 બોલે જ, એટલે આ પોઈન્ટ અહીંયા આવી જાય, એટલે 1.46 સેમી ઘન. આ ચાર છિદ્રો નું ઘન પડે. રેડી? ટપો પડે છે ને બરાબર? હજી હું પાછું બોલી જાઉ, ધ્યાન આપજો. 7 × 2 = 14, 7 × 2 = 14, ઓકે. 5 × 2 = 5, 2 એટલે બે જગ્યાએ બગડો બગડો આવ્યો, 2 × 2 = 4, 4 × 4 આ ચારે ઉડી ગયા, એટલે 22 × 2 = 44, છેદમાં 3 અને બાજુમાં 10. તો 44 ભાગ્યા ઓનલી મેં કઈ જ કર્યા, 44 ભાગ્યા 30 ના કર્યા 30 કર્યો તો શું થયો 1.47 આવ્યા બરાબર હાલે અને 44 ભાગ્યા 3 કર્યા એટલે 14.66 થયો છેદમાં 10 મળ્યા હતા એટલે આ પોઈન્ટ ઉપડી ના આવ્યો ગયો એટલે 1.46 સેમી ઘન આ 4 છિદ્રો નું આવી ગયું બરાબર. હવે પેન સ્ટેન્ડનું ઘનફળ જોતું હોય તો કાંઈ નથ કરવાનું, સીધો ઓલામાંથી ઓલું બાદ કરી નાખવાનું, એટલે વહીવટ ક્લીન, ઓકે. રકમની કઈ જરૂરિયાત નથી, હવે માપની કઈ જરૂર નથી, માપ આપણે લખી લીધા છે. એટલે પહેલા હવે હું પ્રશ્ન હું પૂછ્યો તો પેન સ્ટેન્ડનું ઘનફળ શોધો અથવા લાકડાના પેન સ્ટેન્ડનું ઘનફળ. અમે લખીએ કે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ તમારે જોતું હોય તો મોટું કોણ હતું? તો કે લંબઘનનું ઘનફળ માઇનસ 4 શંકુ આકારના છિદ્રોનું ઘનફળ. બરાબર, જો ક્ષેત્રફળમાં શું થતું હતું?
कोई वस्तु काटवामां आवे तो एमां उमेरवी पड़ती थी कारण के एनो आकार नहोतो बदलातो। आमां शुं थाय घनफळमां ई पात्र आखुं काढी नाखवामां आवे, काढी नाखवामां आवे एटले वक्र सपाटी, वक्र सपाटी एटले જોવાનું આપણે ઘન પદાર્થ જોવાનો છે, તો ઘન પદાર્થમાં બધું જ ગણાય છે એટલે કાયદેસર ચાર છિદ્રનું એમાંથી બાદ કરવાનું છે। લંબઘન લાકડાનો પેન સ્ટેન્ડ બરાબર, એમાં શંકુ આકારના ચાર છિદ્રો ભરાવેલા હતા જેથી કરીને આમાં બોલ પેન રહી જાય ઉભે ઉભી। ઓકે, તો આ ચાર છિદ્રોનું ઘનફળ એક સાથે વાત કર્યું તે 1.46 આવ્યું, ઓલાનું ઘનફળ 525 આવ્યું, 525 માંથી 1.46 બાદ કરવા પડ્યા કારણ કે આ ઘનફળ છે પૃષ્ઠફળ નથી। ઓકે, વ્યવસ્થિત જોઈ લીધું। હવે આપણે દાખલા નંબર 5 માં જાય, ઈ પણ આવો જ કઈ કહી છે જેવો હોય એવો આપણે તો ગણવાનો જ છે અને સાધી વ્યવસ્થિત રીતે પૂરું કરવાનું છે। ઓકે, તો 2-3 દાખલા જે આયલા એ શનિવારના લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂરું કરી દેશું કારણ કે શંકુનો 8 છેદામાં કરીએ કે ન કરીએ કઈ ફરક ન પડતો ને હવે માત્ર લ્યુઝ છે તો કે 8 છેદ જ લ્યુઝ, બીજું કઈ બાકી નથી। રેડી, અને 8 છેદામાં પૂછવાનું નથી ને આગળ જતા કે આ દુનિયા। દાખલા નંબર 5, એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે। પાંચમો દાખલો, એક વાસણ નું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે। રેડી, તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરની ત્રિજ્યા 5 સેમી, તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરની ત્રિજ્યા 5 સેમી છે। તેની ઉપરની ધાર સુધી પાણી ભરેલું છે, તેની ઉપરની ધાર સુધી પાણી ભરેલું છે। જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યા વાળી ગોળી નાખવામાં આવે છે, જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યા વાળી ગોળી નાખવામાં આવે છે તો 1/4 ચાર ભાગનું પાણી બહાર નીકળે છે। કાગડાની વાર્તા, તો 1/4 ચાર ભાગનું પાણી બહાર નીકળે છે તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા, વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા કેટલી શોધો આપણે, પ્રશ્ન એ છે। પહેલા વેલી વાત, રકમને બરોબર સમજવી પડે અને જાણવી પડે શું કહેવા માંગે છે। એક વાસણ છે ઊંધા શંકુ જેવું છે, ઊંધો શંકુ એટલે આ રીતનો આવે ને, આમ કોન બરાબર બટરસ્કોચ, તો આ કોન છે એ કોન આકારનો ઊંધો શંકુ છે, આમાં કોકે ગોળી નાખી
કેટલી ગોળી નાખી એની નથી ખબર. એ ગણી ના હોય ને નવરા ના હોય એટલે આપણે નવરા છીએ એટલે આપણે ગણવાની સમજ્યા તમે. એને બિચારાને ના ખબર હોય તો ગોળીઓ નાખ્યા જ કરે, તમારે દાખલા ગણ્યા કરવાના. એ તો ગોળી અગીતા ફ્રી હોય ને એટલે નાખતા હોય સમજ્યા. આપણે કઈ જોવાનું ના હોય, આપણે તો એના મજૂર કહેવાય એટલે આપણે દાખલા ગણવા આપણી ફરજમાં આવે. હો હાલો ઓકે. તો એક વાસણ નું સ્વરૂપ છે ઊંધા શંકુ જેવું છે. ઊંધો શંકુ મેં દોરીને બતાવી દીધો તમને બરાબર. હવે એનું ઊંચું ઊંચાઈ ને ત્રિજ્યા તો આપી દીધી. શંકુ ની ઊંચાઈ એપી 8 સેમી, ત્રિજ્યા એપી 5 સેમી. હવે એમાં એ પાણી છે આયા સુધી ભરેલું છે, આયા સુધી છેલ્લે સુધી કઢ સુધી ભરેલું છે. તો તમે ઓલી કાગડા ની વાર્તા હેમ્બળી જોઈ ને, બધા હેમ્બળી જોઈ, હું મેં હેમ્બળી તમે હેમ્બળી, કે કઈ કાગડા ને પાણી પીવું હતું ને કઈક ઓમાં પાણી તરી હતું ને પછી કાકરા નાખતો ગયો પાણી ઉપર આવતું ગયું. એમાં એવું જ છે કે આયા સુધી પાણી ભરેલ હોય, તમે ઘરે સામાન્ય પાણી ડોલ ભરેલ હોય ને એમાં ડબલું નાખજો, ડબલું એમને ઉમેરજો બરાબર, એટલે સીધું પાણી આવશે. બાય ગમે વસ્તુ નાખો તમે વજન વાળી, એ અંદર પાણી ડૂબી જાય ને પાણી ઓટોમેટિક ક્યાં આવે, બહાર આવતું ગયું. હા તો એ એવો પ્રશ્ન છે સમજ્યા. આ પાણી આયા સુધી ભર્યું છે, છેઠ સુધી ઉપર સુધી ભરેલ છે એમ કીધું એને. હો મહેનત કીધું એને, કીધું આપણે કઈ ડબલું લઈને જોવા ગયા નતા એટલે આપણે ખબર ના હોય સમજ્યા. એટલે પાણી ટૂંકમાં ઉપર સુધી ભર્યું છે, એમાં 0.5 સેન્ટીમીટર ની ગોળી નાખી, 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી ગોળીઓ નાખવામાં આવે. તો કે 1/4 ભાગનું પાણી બહાર નીકળી જાય છે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા શોધો. આવો પ્રશ્ન પૂછો. પહેલા રહેલી વાત, શંકુનું ઘનફળ લઈ લ્યો, એની જરૂર પડવાની છે બરાબર. તો પહેલા એનું સ્ટાર્ટિંગ કરું છું. શંકુનું અથવા શંકુ આકારના વાસણનું ઘનફળ રાખી આપણે, કારણ કે એક જ દાખલામાં બે વાર આર આવ્યા એટલે કે આડા ઓળ ના થઈ જાય એટલે કેપિટલ આર 0.5 સેમી. હાલો રેડી. તો શંકુ આકારના વાસણનું ઘનફળ 1/3 પાઈ ને એમનો રાખજો, ક્યાંક કામ લાગશે ઉડાડવામાં. આર નો વર્ગ તો 5/25 અને ઊંચાઈ 8 બરોબર કે નહીં, જોવો જે કિંમત મૂકી તો બરોબર છે ને. 1/3 પાઈ આર વાગે 1/3 પાઈ એટલે 22/7 મૂકવાનો નથી, હું કામ હમણાં ક્યાંક ઉડાડવામાં કામ લાગશે એટલે નથી ઉડાડતો. રેડી, નકર તો મૂકી દે. પાઈ એમનો આર વર્ગ એટલે આર ત્રિજ્યા થી 5/5 નો વર્ગ થાય 25 અને ઊંચાઈ હતી 8/25 = 200 પાઈ. 200 પાઈ/3 સેમી ઘન. રેડી. તો પહેલા રહેલી વાત, અર્ધગોળક જી ગોળી છે તો ગોળીનું ઘનફળ મેળવવું પડશે ને આપણે, ગોળીનું ઘનફળ કે નહીં મેળવવું પડે. 1/4 ભાગનું પાણી બહાર નીકળી જાય, જોઈએ પહેલા વ્યવસ્થિત ચેક કરો. 200 પાઈ/3 આવી ગયું બરાબર. હવે એમાં ગોળી નાખી એટલે 1/4 ભાગનું પાણી બહાર નીકળી જાય છે. તો આજ આટલું ભેડું હતું ને પાણી, તો આજ હતું ને. હવે આપણે એમ લખીએ, વહી જતા પાણીનું ઘનફળ, ટોટલ પાણી કેટલું ભર્યું હતું, 200 પાઈ/3 સેમી ઘન ભર્યું હતું હે, તો વહી જતું કેટલું વહી જાય છે, 1/4 ભાગનું વહી જાય છે. કેમાંથી તો કે 200 પાઈ/3 50 પાઈ/3 સેમી ઘન, એટલું પાણી બહાર નીકળી ગયું. આખું ભર્યું હતું આ શંકુ, આખો ભર્યો હતો પાણીનો, તો આખો પાણીનો ભર્યો હતો તેમાં કેટલા સેમી ઘન માલ હતો, 200 પાઈ/3 એનું 1/4 ભાગનું એમાં ગોળી નાખી તો વહી ગયું. તો 1/4 200 પાઈ/3 તો 50 × 200 એટલે 50 પાઈ/3 સેમી ઘન પાણી બહીને વહી થયું એટલે 150 પાઈ વહ્યું એવું થયું ને એનો અર્થ. હવે આપણે વાત કરીએ કે ગોળીની સંખ્યા, તો ગોળીનું ઘનફળ 4/3 પાઈ કેપિટલ આર ઘન, ગોળીનું ઘનફળ બરાબર, અથવા સીધું જ હું પ્રશ્ન પૂછું, ગોળીની સંખ્યા, ગોળીની સંખ્યા બરાબર વહી જતા પાણીનું ઘનફળ
છેદમાં ગોળીનું ઘનફળ. આવું સૂત્ર બંધ્યો. પાણીનું ઘનફળ છેદમાં ગોળીનું ઘનફળ. વહી જતા પાણીનું ઘનફળ 50 પાઈ છેદમાં 3 છે. ગોળીનું ઘનફળ 4/3 પાઈ કેપિટલ આર ઘન. છેદનો છેદ અંશમાં જાય ને. કઈ કાયદેસર વ્યવસ્થિત ધ્યાન આપજો. અને આ જો તગડો આ છેદમાં છે ને, તગડો હામ હામા ઉડી જાય તો હાલે. પાઈ પાઈ હામ હામા ગયા. 50/4 આમ જ ને બરોબર. જોજો હજી એક વાર ઉભાજો પાછું કરી એટલે હું આમાં લોચો ના થાય આપણી કેમ. વળી કે આ કે છેદ ઉડાડે આમાં ટપો ના પડ્યો સર, કઈ વાંધો નહીં હમણાં ટપો પડશે. હો ચિંતા કરો. પાણીનું ઘનફળ કેટલું? વહી જતા પાણીનું ઘનફળ 50 પાઈ/3 રેડી. ગોળીનું ઘનફળ 4/3 પાઈ કેપિટલ આર ઘન. અહીંયા સુધી કઈ તકલીફ છે? જેનું જે સૂત્ર હતું મેં મૂક્યું. પાણી વહી જતું હતું એનું ઘનફળ મને મળી ચૂક્યું હતું 50 પાઈ/3 તેની એની જગ્યાએ મૂકી દીધું રે. ગોળીનું ઘનફળ 4/3 પાઈ કેપિટલ આર લેવાનું હતું ગોળીમાં, ખબર છે ને? એટલે મેં કેપિટલ આર લીધો. રેડી. હવે આપણે એવું કરીએ, 50 પાઈ છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, એવું થાય ને. જો છેદનો છેદ તગડો છે અંશમાં વયો ગયો, અને અંશનો છેદ તગડો જ છે ઈ છેદમાં ગયો, એટલે 4 પાઈ r ઘન અને તગડો. રેડી. એક તગડો ઉપરથી નીચે આવ્યો ખરાય ના સમજ્યા તો એના માટે નકર તો આમ સીધે સીધો ઉડાડી શકું, સીધો પાઈ પાઈ ઉડાડી શકું છું. પણ છેદનો છેદ અંશમાં ગયો એટલે 50 પાઈ ના ભેગો ગુણાણો થઈ, અને અંશનો છેદ છેદમાં આવ્યો એટલે 4 પાઈ r ઘન ભેગો ગુણાણો થઈ. હવે તીરી તીરી ગઈ, તીરી તીરી ગઈ, પાઈ પાઈ ગયા 50. હજી છેદ ઉડતાય તો ગાડ્યો 2 2 4 પછી દે 50 25/2 અને આ કેટલું છે? 5/10 પણ ઘન. 5/10 5/10 5/10 બરાબર ને? આર ઘન કીધો એટલે 1/2 કયો તો હાલે. 1/2 1/2 1/2 એમ લખો તો હાલે. ખબર છે ને? 0.5 ને 1/2 કહેવાય. તો હું એવું જ લખું એટલે ઝડપથી પૂરું થાય. 1/2 1/2 1/2 2 2 2 તો 2 2 4 4 2 આ છેદ નો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે 25 × 8 થાય. છેદમાં હજી 2 2 4 8 અને 25 × 100 ગોળી આવે. હજી પાછું સમજો નિરાંત, આપણે કઈ કામ નથી. 25/2 આર નો ઘન એટલે 1/2 1/2 1/2 2 2 4 4 2 8 8 છે છેદ નો છેદ છે અંશમાં વયો ગયો એટલે 25 8 વડે ગુણાય ગયો. છેદમાં આવે માત્ર વૈજું ગુણું તો 2 4 8 અને 25 × 100 100 ગોળી આવે. જવાબમાં આવતું એ છે કે 100 ગોળી ની સંખ્યા, ગોળી ની સંખ્યા 100 તો એમ જ પ્રશ્ન પૂછ્યો હતો. તો 100 ગોળી વ્યવસ્થિત જોઈ લો. કેતા હજી એક વાર સમજાવી દઉં. શંકુ આકારનું વાસણ, તો વાસણનું ઘનફળ 1/3 r² 200 પાઈ/3 1/4 ભાગનું પાણી બહાર વહી ગયું, તો બહાર વહી ગયું તો 1/4 200 પાઈ/3 માંથી વહ્યું ને, તો એ છેદ લેવો 50 પાઈ/3 શેનું ઘનાયું. હવે ગોળીની સંખ્યા કેટલી હશે? તો એ કેટલી સંખ્યા હશે? તો આપણે કેટલી ગોળીઓ નાખી એટલે એટલું પાણી વહ્યું ગયું, બરાબર. પાણી વહ્યું ગયું એ ગોળીએ જગ્યા રોકી લીધી હોય ને, તો ડાયરેક્ટ ગોળીની સંખ્યા બરાબર વહી જતા પાણીનું ઘનફળ, મોટાનું ઘનફળ છેદમાં નાનાનું ઘનફળ, કારણ કે ગોળી નાની હોય તો વહી જતા પાણીનું ઘનફળ છેદમાં ગોળીનું ઘનફળ. સૂત્ર મૂક્યું 50 પાઈ/3 તો ઘનફળ મળી ચૂક્યું હતું. આનું સૂત્ર મૂક્યું, છેદનો છેદ 50 પાઈ એને ગુણાવા ગયો તીરી, અંશનો છેદ તીરી ઈ છેદમાં આવ્યો, 4 પાઈ r ઘન એટલે તીરી ગુણાવી, તીરી તીરી ગઈ, પાઈ પાઈ ગયા, 25 2 50 અને 2 2 4 એટલે 25/2 વધ્યા. હવે મેં આની કિંમત હવે મૂકી છે 1/2 2 2 4 4 2 8 8 છે ઈ છેદનો છેદ અંશમાં ગયો એટલે 25 × 8 થયા, છેદમાં આજે 2 વધ્યા. અને એમ ન કર્યો તો હાલત આ દૂડી દૂડી ઉડી જાત ને, તો છેદનો છેદ અંશમાં 4 જ જાત, તો 25 × 100 એ ભાઈ હાલે. ઈ તમારી ઈચ્છાની વાત હોય જેમ કરવું, બરાબર. વ્યવસ્થિત ચેક કરી લો, જોઈ લો, કોઈ પ્રોબ્લેમ નહીં હોય એવું મનમાં માની લઉં છું. લગભગ બધી વસ્તુ તમને દેખાય વખત છે, વ્યવસ્થિત દેખાય છે ને? ઓકે, 100 ગોળીઓ આવી ગઈ, 5મો દાખલો આપણો પૂરો થઈ ગયો. રેડી. હવે આપણે દાખલા નંબર 6 માં જઈએ.
છઠ્ઠાની રકમ લખું છું, ધ્યાન આપજો બરાબર. એક લોખંડના નળાકાર થાંભલાની ઊંચાઈ, નક્કર નક્કર એટલે જાડો કેંડો, એક લોખંડના નળાકાર નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી અને વ્યાસ 24 સેમી એટલે ત્રિજ્યા 12 સેમી છે. તેની ઉપર પાછો એક બીજો થાંભલો મૂક્યો, તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યા વાળો નળાકાર મૂકવામાં આવે છે. એ થાંભલો હોય જીવ હોય નળાકાર મૂક્યો છે. થાંભલાનું દળ શોધો. દળ એટલે વજન. એક સેમી ઘન લોખંડનું દળ 8 ગ્રામ છે. પાય હોય અહીંયા 3.14 લ્યો એવી સૂચના આવી છે. પેલો વાક્યો આવ્યો છે કાંડો કે પાય હોય અહીંયા 3.14 લ્યો, બહુ હેલું છે. આમાં કઈ આકૃતિની જરૂરિયાત નથી. બે નક્કર થાંભલા, એક નળાકાર એક ને નળાકાર બેવા નામ આપી દીધું. નળાકાર એક માટે, નળાકાર બે માટે. આમાં આર એચ સ્મોલ લઈ, આમાં આર એચ કેપિટલ લઈ, વહીવટ ક્લીન. કાંઈ નથી કરવાનું, બેનો સરવાળો કરીને વજન કરવાનું છે કાંટામાં નાખીને. ઓકે, તો નળાકાર એક માટે ઊંચાઈ હતી 220 સેમી, કે મીટર નથી ની જોઈ લેવું, 12 સેમી. 24 વ્યાસ હોય તો ત્રિજ્યા 12 હોય. ત્યારબાદ અહીંયા ઊંચાઈ છે 60 સેમી અને અહીંયા ઊંચાઈ છે 8 સેમી, બરોબર. કાંઈ નથી કરવાનું. થાંભલાનું દળ, દળ એટલે વજન, બરાબર. તો પહેલા વહેલા થાંભલાનું ઘનફળ લઈ લઈએ આપણે. હું લઉં છું થાંભલાનું ઘનફળ. થાંભલાનું ઘનફળ બરાબર નળાકાર એકનું ઘનફળ પ્લસ નળાકાર બેનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર તમને ફાવે છે, પાય સ્ક્વેર એચ, પાય આર સ્ક્વેર એચ પ્લસ પાય કેપિટલ આર સ્ક્વેર એચ, આમાંથી નીકળે પાય પાય. તો આર વર્ગ એચ વત્તા કેપિટલ આર વર્ગ એચ, આવું થાય ને? જોઈએ, પાય બહાર નીકળી ગયો, ભલે ને પડ્યો પાય હમણાં ઘડી પર. આર વર્ગ એટલે કેટલો? નાનકડા માટે 144, 12 નો વર્ગ 144, એચ 220 પ્લસ અહીંયા શું થાય? આર વર્ગ એટલે 8 નો વર્ગ 64 અને એચ એટલે 60. કઈ પ્રશ્ન છે કોઈ? જો આર વર્ગ એટલે 12 નો વર્ગ 144, એચ એટલે 220, આર વર્ગ એટલે 8 નો વર્ગ 64, એચ એટલે 60. ઓકે, પાઈ ને હમણાં નથી બોલાવતો, આનો ગુણાકાર કરીએ તો 144 ગુણ્યા 22 કરું, કાયદેસર જેમ આવે મીંડું. 144 દુ 288, પાછા નીચે 288, 8 16 નો છગડો વધી આવી, 1 8 ને 10 ને 11 નો એકડો વધી આવી, 1 2 ને 3, બરોબર છે ને? ક્યાંક વળી સાહેબ કે સાહેબ ને ગુણાકાર નથી થતા, ને તો હમણાં ગણિત લીએ છે. મીંડું 144 દુ 288, 144 દુ 288, 8 8 ને 8 16 નો છગડો વધી આવી, 1 9 ને 2 11 નો એકડો વધી આવી, 1 3 3168. પાછળના મીંડું તો આવશે જ પ્લસ 64 6, એ તો આમનું થઈ જાય. હો હમણાં કર દઉં છું, 64 6 6 4 24 નો ચોગડો, 6 4 24 નો ચોગડો વધી આવી 2 6 6 36 2 38 38 40 પાઈ પાછો એમનો, આનો ટોટલ કરીએ 0 0 4 ને 8 12 નો બગડો વધી આવી 1, 7 ને 8 15 નો પાંચડો વધી આવી 1, 2 ને 3 5, 35520, પાય એટલે 314 ના છેદમાં 100,
પાંત્રી પાંચસો વીસ મીંડું મીંડું ગયું આવું થાય ને બરાબર હવે હું કરવાનું ત્રણસો ચૌદ ગુણ્યા પાંત્રીસો બાવન કરવાનું પાંત્રીસો બાવન ગુણ્યા ત્રણસો ને ચૌદ કઈ કામ છે ને બે મીંડા ત્રણ બે છ પાંત્રી પંદર નો પાંચમો વધી આવી એક પાંતેર પંદર ને સોળ નો છગડો વધી આવી એક તંત્ર નવ ને એક દસ એક મીંડું પાંત્રીસો બાવન એક પાંત્રીસો બાવન પછી ચાર દુ આઠ પાંચ ચાર વીસ ની શૂન્ય વધી આવી બે પાંચ ચાર વીસ ને બે બાવીસ નો બગડો વધી આવી બે ચાર ત્રણ બાર ને બે ચૌદ ઓકે આઠ બે અગિયાર ને બે તેર નો તગડો વધી આવી એક દસ ને અગિયાર ને ચાર પંદર નો પાંચડો વધી આવી એક સાત ને ત્રણ દસ ને અગિયાર નો એકડો વધી આવી એક એટલે અગિયાર પંદર ત્રણ અઠ્યાવીસ અગિયાર પંદર ત્રણસો અઠ્યાવીસ છેદમાં કોણ છે તો કે દસ બરાબર છેદમાં દસ છે તો હવે શું કરવાનું તો કે એક આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે અગિયાર પંદર બત્રી પોઈન્ટ આઠ સેમી ઘન આ ખાલી થાંભલાનું ઘનફળ આવ્યું હવે આપણે દળ ગોતું તો એક સેમી ઘન લોખંડનું દળ બરાબર આઠ ગ્રામ તો આપણી પાસે કેટલા સેમી ઘન છે અગિયાર પંદર બત્રી પોઈન્ટ આઠ લોખંડનું દળ બરાબર કેટલા અગિયાર પોઈન્ટ અગિયાર પંદર બત્રી પોઈન્ટ આઠ ગુણ્યા આઠ તો અઠ્યો અઠી ચોસઠ નો ચોપડો વધી એવી છ બરોબર જ આવે ને અઠ્યો અઠી ચોસઠ નો ચોપડો વધી એવી છ આઠ દુ સોળ સોળ ને છ બાવીસ નો બગડો વધી એવી બે આઠ ત્રણ ચોવીસ આઠ ત્રણ ચોવીસ બે છવ્વીસ નો છગડો વધી એવી બે આઠ પાંચ ચાલી ચાલી બે બેતાલી નો બગડો વધી એવી ચાર આઠ એક આઠ ને ચાર બાર નો બગડો વધી એવી એક આઠ એક આઠ ને નવ આઠ એકો આઠ આ એવું ગ્રામમાં આવ્યું હજી એને કિલોગ્રામમાં ફેરવવું તો અહીંયા લઈ જાઓ હજાર વડે ગુણી નાખો આઠસો ભાંગી નાખો આઠસો બાણું પોઈન્ટ છવ્વીસ ચોવીસ બસ પૂરું હજાર વડે ભાંગી નાખ્યો ને ટૂંકમાં એટલે કિલોગ્રામમાં આવી ગયું રેડી વ્યવસ્થિત જોઈ લ્યો પેલા પછી હું દાખલો પાછો સમજાવું એક નળાકારની ઉપર બીજો નળાકાર મૂકો બે નું ઘનફળ ગોયતું સેમી ઘનમાં મળ્યું સેમી ઘનમાંથી મેં ગ્રામમાં ફેરવું ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવું એટલે એનું લાખ લોખંડના થાંભલાનું દળ આવી ગયું જોઈ લ્યો પેલું થાંભલાનું ઘનફળ તો કે નળાકાર એક અને નળાકાર બે ના ઘનફળનો સરવાળો સૂત્રથી તમે પરિચિત છો એકમાં સ્મોલ આર એચ લીધા એકમાં કેપિટલ આર એચ લીધા પાઈ બાય કાઢો બાર નો વર્ગ એકસો ને ચુમ્માલીસ બસો વીસ ઓલરેડી એમનમ અહીંયા આઠ નો વર્ગ ચોસઠ એચ એટલે સાઠ એમનમ આ બે નો ગુણાકાર કર્યો એકત્રીસ છ એસી થયો આ બે નો ગુણાકાર કર્યો આડત્રીસો ને ચાલીસ થયો વળી પાછા આ બે નો સરવાળો કર્યો પાંત્રી હજાર પાંચસો ને વીસ થયો એની આગળ પાય હતા ત્રણ પોઈન્ટ ચૌદ એટલે ત્રણસો ચૌદ ના છેદમાં સો મીંડું મીંડું ઉડાડ્યું એટલે પાંત્રીસો ને બાવન ગુણ્યા ત્રણસો ચૌદ કર્યા પાંત્રીસો બાવન ગુણ્યા ત્રણસો ચૌદ કર્યા એટલે અગિયાર પંદર એટલે અગિયાર લાખ પંદર હજાર ત્રણસો અઠ્યાવીસ છેદમાં દસ એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે એક લાખ અગિયાર હજાર પાંચસો બત્રીસ પોઈન્ટ આઠ સેમી ઘન આવ્યો જવાબ બરાબર હવે એક સેમી ઘન નું દળ આઠ ગ્રામ રકમ માં આપ્યું હતું તો એક લાખ અગિયાર હજાર પાંચસો બત્રીસ પોઈન્ટ આઠ સેમી ઘન લોખંડનું દળ કેટલું આ સેમી ઘન આવે બરાબર કેટલું તો અગિયાર એક લાખ અગિયાર હજાર પાંચસો બત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યા આઠ કર્યા એટલે જવાબ આવ્યો કેટલા ગ્રામ આઠ લાખ બાણું હજાર બસો બાસઠ પોઈન્ટ ચાર ગ્રામ એને ભાઈના હજાર કર્યા એટલે કિલોગ્રામમાં ફરી ગયું ભાઈના હજાર એટલે ત્રણ આપણા ભાઈ પોઈન્ટ આવી જાય તો આઠસો બાણું પોઈન્ટ છવ્વીસ ચોવીસ અને આઠસો બાણું પોઈન્ટ છવ્વીસ કિલોગ્રામ એટલો જવાબ હોય તો પણ આવશે છતાં હું જવાબ ચેક કરી લઉં આઠસો બાણું પોઈન્ટ છવ્વીસ ઓકે આવી ગયો જવાબ રેડી તો હવે આપણે દાખલા નંબર સાત અને દાખલા નંબર આઠ આવતા લેક્ચરમાં જોશું એટલે આપણું લગભગ સ્વાધ્યાય પૂરું થઈ જશે રેડી હવે અઠાણુંમો લેક્ચર આવશે ત્યારે આપણે બાકીના બે ત્રણ દાખલા છે એ પૂરા કરાવી દઈશું થેન્ક યુ